ચાલો બાળકો બારમો પાઠ આપણા કામ આ પાઠમાં શું શીખીશું તો કે કે જુદા જુદા ધંધાદારીઓના નામ શીખવાના છે તો કયા ધંધાદારીઓ છે પહેલાં તો અહીંયા આપણને લખેલું એકલું પોસ્ટ ઓફિસનું જ બતાવ્યું છે પરંતુ આપણે ચાની દુકાન આપી છે સફાઈ કામદાર છે પછી ઈંટોથી માથે ઈંટો મૂકી અને કડિયા કામ ચાલે છે આવી રીતે અલગ અલગ બતાવવામાં આવ્યું છે ચિત્રમાં ઓછી પણ બતાવવામાં આવ્યો છે આમ કડિયા કામ કરતો રમેશ હતો અને રમેશ સવારમાં નાસ્તો કર્યા પછી શું કરે તો કે ત્યાં ચાની દુકાન છે તો ચા પીવા જાય ચાવાળાએ તેને ચા આપી અને કીધું લો આજનું છાપું છે તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો તમે કંટાળી જાઓ રમેશે કહ્યું ના મારું કામ પણ કરીશ અને જો આસપાસ જુદા જુદા આવશે તો તે પણ હું કામ કરીશ આવી રીતે બીજા ચિત્રમાં તમને શું બતાવવામાં આવ્યું છે તો બીજા ચિત્રમાં કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે બાળકો જુએ છે શાળા બતાવવામાં આવી છે હોસ્પિટલ બતાવવામાં આવ્યું છે આમ અલગ અલગ વસ્તુ બતાવવામાં આવી છે બરાબર ને તો હવે એની ઉપરથી હાથ લારી લઈને જતા માણસને બતાવ્યો છે સાયકલ ચલાવતું બતાવ્યું છે નિશાળ બતાવવામાં આવી છે તો તમારી ચોપડીમાં તમને જે ચિત્ર ચિત્ર બતાવવામાં આવ્યા છે એમાં વાર્તા જેવું છે પણ આ પાઠમાંથી આપણે શીખવાનું છે કે કયા કયા ધંધાદારીઓના નામ હોય છે તો કળીઓ સુથાર મોચી મિકેનિકલ ડોક્ટર શિક્ષક તો હવે એમાંથી આપણે એ શીખવાનું છે કે શિક્ષક શું કામ કરે તો કે શિક્ષક ભણાવવાનું કામ કરે કળીઓ શું કામ કરે તો કળીઓ ઘર બનાવે શાળા બનાવે મકાન બનાવે માળી શું કામ કરે તો કે ફૂલહાર બનાવે ફૂલો બનાવે પછી મોચી શું કામ કરે તો કે ચંપલ સીવે બૂટ સીવે વાળન શું કામ કરે તો કે વાળન વાળ કાપે દઢી કરે આમ ખેડૂત શું કરે તો ખેડૂત ખેતી કરે એવી રીતે અલગ અલગ ધંધાદારીઓના નામ આપવામાં આવ્યા છે ત્યાર પછી તમારા ચોપડીમાં પાન નંબર બ્યાસી ઉપર ચિત્ર જોઈ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખવાનું છે માણસો રસ્તા પર અને અઠવાડિયે બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે ખરીદે છે એની વાત કરવામાં આવી છે ચાર રસ્તાની વચ્ચે ઇકબાલભાઈ સિંઘ ઊભા છે અને આખો દિવસ તેઓ એમની વિસલ વગાડે છે તો એ કોણ હોય તો કે ટ્રાફિક પોલીસ પોલીસ શું કામ કરે તે આપણે સમજવાનું છે કે પોલીસ રસ્તા ઉપર ઊભા હોય તો તે લોકો ટ્રાફિક જામ ના થાય તેનું કામ કરતા હોય કોઈ ચોરી કરતું હોય કોઈક મુશ્કેલ લડાલડી કરતું હોય તો તેને માટે પણ પોલીસ કામ કરે છે તમને પાન નંબર બ્યાસી ઉપર ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરે છે તે તમારે એમાં લખવાનું છે આમ આવી રીતે તમારે આપણા કામમાં હું પછી ફોટા મૂકીશ તે ફોટા ઉપરથી તમારે લખવાનું પણ રહેશે તો બાળકો આ આપણા કામ માં આપણે આટલું આજે શીખવાનું છે